જામનગર શહેરના ખૂબ જ મહત્વના વિસ્તારોમાં જેની ગણના થાય છે તેવા એમ્યુઝમેન્ટ પાર્ક અને સત્યમ કોલોની વચ્ચેના વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકીને વિશાળ જમીન આવેલી છે. તે જગ્યાના બાબતે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના વિરોધ પક્ષ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. જામનગર શહેરના ખૂબ જ મહત્વના વિસ્તારોમાં જેની ગણના થાય છે તેવા એમ્યુઝમેન્ટ પાર્ક અને સત્યમ કોલોની વચ્ચેના વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકીની વિશાળ જમીન આવેલી છે, જેનું ક્ષેત્રફળ અંદાજે 20,000 ચોરસ ફૂટ છે. જુદા જુદા કારણસર કાયમ નાણાભીડ અનુભવતી મહાનગરપાલિકાઓના આ સોનાના ટુકડા જેવી જમીન વેચવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે જગ્યા મહાનગરપાલિકાએ કોમર્શિયલ હેતુ માટે અત્યાર સુધી અનામત રાખી હતી, આ વિસ્તારમાં જંત્રી મુજબ જગ્યાનો ભાવ 3400 રૂપિયા આસપાસ ગણાય છે. જોકે જગ્યા આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં જમીનનો ભાવ 5,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ માનવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા વિશાળ જમીન કોમર્શિયલ હેતુના નિર્માણ માટે પટેલ બિલ્કોન નામની પાર્ટીને આપી રહી છે, જેના માટેની ટેન્ડર પ્રક્રિયા વગેરે પણ કરી લેવામાં આવી છે. અને મહાનગરપાલિકાના હવે પછીના જનરલ બોર્ડમાં જમીન વેચાણનો મુદ્દો એજન્ડાની આઇટમ છે. મહાનગરપાલિકાના વિપક્ષે આ જમીનની વેચાણ પ્રક્રિયા અંગે પ્રશ્ન ઉભો કર્યા છે, પરંતુ શાસક પક્ષ વતી સ્ટે કમિટીના ચેરમેન સુભાષ જોશીએ દાવો કર્યો છે કે જંત્રીના ભાવ કરતા પણ વધુ ભાવે આ જમીન પાર્ટીને વેચવામાં આવે છે. આ જમીનની કિંમત અંદાજે 7 કરોડ આસપાસ ગણવામાં આવે છે. કે આ જમીનની આજુબાજુના વિસ્તારોને ખૂબ જ વિકાસ થયો છે અને લોકોનો વસવાટ મોટા પ્રમાણમાં છે. જામનગર મહાનગરપાલિકામાં ગયા બોર્ડમાં એક એજન્ડા આઇટમ નંબર 3 હતી. મેહુલ નગરમાં 20,000 ફૂટ જેવી જગ્યા પટેલ બિલ્ડકોમ નામની કંપનીને એક જ ટેન્ડરમાં એ જગ્યા આપી દેવામાં આવી છે. વિરોધ પક્ષે જ્યારે એ ફાઇલ મંગાવીને એનો અભ્યાસ કર્યો ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી છે. ખરેખર એ જગ્યાની કિંમત ત્યાં 10 કરોડ જેવી થાય છે અને આ મહાનગરપાલિકા માત્ર 6 કરોડ 50 લાખ જેવી રકમમાં જ આખી આખી જગ્યા આપી દે છે. અમારા વિપક્ષના સભ્યોને શું છે, વિરોધ કરવાનો તો એનામાં પહેલેથી આવે જ છે, એટલે એ તો વિરોધ કરવાના. ખરેખર આનું અમે નિયમ મુજબનું ટેન્ડર બહાર પાડેલું હતું, પ્રસિદ્ધિ આપીથી છાપવામાં, અને એકવાર કોઈ પાર્ટી નહોતા અમે પાછું ટેન્ડર બહાર પાડ્યું હતું. એમાં એક જ પાર્ટીએ ટેન્ડર ભર્યું હતું અને જે નિયમ મુજબ અહીંયાની જે જંત્રીના ભાવ હતા એના કરતાં પણ 101 રૂપિયા જેવું વધારે નેગોશિયન બાદ ટેન્ડર ભરાણું છે. અને એમાં પૂરેપૂરા વ્હાઇટના પૈસાનો એટલે જે તે તો કોઈ આવવાના નથી. નિયમ મુજબમાં સરકારના જે ધારાધોરણ નિયમ મુજબ જ અમે આ ટેન્ડર પ્રક્રિયા કરી હતી અને એમાં કોઈ પણ જાતનું ક્યાંય કોઈ પક્ષપાત થાય એવું ક્યાંય નિર્ણય લેવાનો નથી. કોમર્શિયલ દુકાનો માટેની જમીન હતી જેનું વેચાણ કરી રહેલ છે જગ્યાનું. રાણશી ગઢવી સાથે જગદીશ ખેતી, ગુજરાત ન્યૂઝ, જામનગર.